હેલો ફ્રેન્ડ્સ, તો હમણાં આગળ જઈએ. આગળ પણ બહુ મસ્ત જોવાની વસ્તુ છે અને બહુ મસ્ત મસ્ત અહીંયા સ્થળ છે અને બહુ જાતના છે. આઈ લવ માય જાનકી વન, ખૂબસૂરત અને સુંદર જાનકી વનમાં જોવાની વસ્તુ છે અને બહુ મજા આવે અહીંયા જોવાની પણ, અને રમત બમતની વસ્તુ પણ બહુ મસ્ત છે. આગળ જજો. આ જાનકી વનનો આ નકશો છે, અહીંયા જે પણ છે અહીંયા બધું અહીંયા લખેલું છે અને બહુ મસ્ત બનાવેલું છે અહીંયા. અને હમણાં આગળ જઈએ. આગળ પણ બહુ મસ્ત અહીંયા જોવાની વસ્તુ છે, એકદમ લીલુંછમ અને સુંદર. આ એક મૂર્તિ છે, આ મૂર્તિ પણ બહુ મસ્ત અહીંયા બનાવેલી છે, એકદમ બતકને જેવી દેખાતી છે આ, અને બહુ મસ્ત દેખાય આ. હમણાં તે બાજુ સાઈડે જઈએ. અહીંયા શું લખેલું છે, આ અહીંયા શું લખેલું છે, મૂર્તિઓને અડકવાની શબ્દ મનાય છે, મૂર્તિથી દૂરથી જ ફોટા પાડવાને એવું લખેલું છે. અને પબ્લિક પણ બહુ છે અહીંયા. હમણાં આગળ જઈએ. આગળ પણ બહુ મસ્ત છે અને એકદમ રમત ગમતની વસ્તુ પણ છે અને બહુ મસ્ત અહીંયા બ્રિજ છે અને બહુ બધા જાણો જોવાની વસ્તુ છે. આમાં અંદર આદિવાસી પૂતળા છે. આ પહેલાં વિડીયોમાં મેં અપલોડ કરેલું છે, જોઈ લેજો. બહુ મસ્ત અને બહુ સુંદર ફોટા છે, બહુ મસ્ત છે. અહીંયા ફોટા બી બહુ પાડવા આવે જામકીવનમાં, દૂર દૂરથી બહુ આવે. અહીંયા શનિરાયમાં બહુ પબ્લિક રહી. આ બગીચો છે, બગીચો પણ મસ્ત, બહુ મસ્ત એકદમ લીલુંછમ અને સુંદર છે અહીંયા. હમણાં આગળ જઈએ. આગળ પણ બહુ મસ્ત છે. અહીંયા હનુમાનજી અને સીતામાની લગભગ મૂર્તિ છે અને મૂર્તિ પણ બહુ મસ્ત દેખાય અહીંયા. હનુમાનજીને મેં પગે લાગીને આશીર્વાદ દીધા અને બહુ મસ્ત અહીંયા મૂર્તિ પણ બહુ મસ્ત બનાવેલી છે આ. અને સીતા માતા ની પણ બહુ મસ્ત મસ્ત મૂર્તિ છે આ, અને બહુ મસ્ત દેખાય આ પણ. હમણાં આગળ જઈએ. આગળ પણ બહુ મસ્ત બનાવેલું છે અને સુંદર છે, એકદમ લીલુંછમ છે. બહુ ઠંડી ઠંડી ઠંડી, બહુ મસ્ત વાતાવરણ પણ આવે. ચાલો જો હમણાં આગળ જઈએ. આગળ પણ બહુ મસ્ત અહીંયા જોવાની વસ્તુ છે, એકદમ સુંદર અને લીલુંછમ અને બહુ જાતની અહીંયા મૂર્તિ પણ છે. રામ ભગવાનની છે, સીતા માતાની છે અને ગુરુ લોકોની પણ મૂર્તિ છે. આગળ બહુ મસ્ત છે, આ પણ બહુ મસ્ત સીન છે. આ પછી તો આપણે ફરીને આવ્યા, હમણાં બીજી બાજુ જઈએ. આગળ પણ બહુ મસ્ત જોવાની વસ્તુ છે, બહુ મસ્ત છે. આગળ પણ બહુ મસ્ત સીન છે. વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. અહીંયા પણ બહુ મસ્ત અહીંયા જોવાની વસ્તુ છે અને પબ્લિક પણ અહીંયા બહુ છે અને સુંદર સુંદર લીલાશમ ઝાડ પણ છે અહીંયા. અને અહીંયા મને બહુ મજા આવી જોવાની પણ, બહુ મસ્ત છે સીન, એકદમ લીલુંછમ. આગળ પણ બહુ મસ્ત મૂર્તિઓ છે અને નાના બાળકો માટે રમવાની પણ બહુ વસ્તુ છે. બિલ્લી પાન પણ છે, બહુ મસ્ત આગળ સીન છે, એ પણ જોતા રહેજો. મેં અહીંયા બીજી વાર આવેલું છે, બીજી વાર મને બહુ મજા આવી, પહેલી વાર મજા નહીં આવેલી. આ શ્રી રામની લગભગ મૂર્તિ છે, આ પણ બહુ મસ્ત દેખાય આ પણ. અને ઋષિ મુનિની મૂર્તિ છે, એ પણ બહુ મસ્ત દેખાય. ચાલો હમણાં મૂર્તિ પાસે જઈએ. એકદમ લીલુંછમ અને બહુ મસ્ત અહીંયા છે વાતાવરણ પણ. આ મૂર્તિ, આ સીતા માતાની લગભગ મૂર્તિ છે, આ પણ બહુ મસ્ત દેખાય. આ મૂર્તિઓને અડકવાની શબ્દ મનાય છે, મૂર્તિથી દૂરથી જ ફોટા પાડવાનું એવું લખેલું છે. આ જોડે કેટલી બહુ મસ્ત અહીંયા બનાવેલી છે મૂર્તિ, એકદમ સુંદર અને બહુ મસ્ત દેખાય. આ એકદમ સાત સાત પ્રગટ થઈ ગયા એવા દેખાય અહીંયા. જાનકી વન, હમણાં આગળ જઈએ. આગળ પણ બહુ મસ્ત સીન છે અને બહુ જોવાની વસ્તુ છે. આગળ અહીંયા બિલ્લી પાન છે. વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, અહીંયા વિડીયોમાં બહુ મજા આવવાની છે. આગળ પણ બહુ મસ્ત મસ્ત સ્થળ છે, એ પણ જોતા રહેજો. આવજો.